આગળ વાત કરીએ તો કેન્દ્રની મોદી સરકાર સવર્ણ લોકોને અનામતનો લાભ આપવા અને અનામતના કોટામાંથી વધુ કોટા શોધવા માટે એક પંચની રચના કરી છે, જેને કેન્દ્રીય કેબિનેટ પણ મંજૂરી આપી દીધી છે. તો આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને બિહારથી ભાજપના સાંસદ હુકમદેવ નારાયણ યાદવે પોતાની પ્રતિક્રિયા આપી હતી. આજ ઉન્હોને જો ઘોષણા કી હૈ મેં માનતા હું કે ગરીબ ઓર બિછડી જાતિઓ કો બહુત લાભ હોને વાલા હૈ. ઓબીસી કમિશન બહુત સાલો સે ડિમાન્ડ થી લેકિન કોંગ્રેસ કી સરકાર ને વો નહીં કી. આજ મોદીજીને ઓબીસી કમિશન કે લીએ રાષ્ટ્રપતિજી કો વો વિનંતી કરેંગે ઓર ઇસકે સાથ જો જો જાતિયા ઉસમેં ભી હૈ સબ કેટેગરાઇઝ કરને કી જો બાત કી હૈ કે ઉસમેં ભી અતિ પિછડી હુઈ જાતિ ઉનકો ભી પૂરા લાભ મિલે. ઉસકા આધાર ક્યા હો ઓર જો ભારત સરકાર કે પાસ મે ઓબીસી કા લિસ્ટ હૈ મંડલ કમિશન કે આધાર પર उसमें से पिछड़ा अति पिछड़ा को कैसे कर सकते हैं. नंबर एक. नंबर दो, मंडल कमीशन का जब रिपोर्ट आया था तो उसमें एक सदस्य थे, उन्होंने उस समय भी ये बात सुझाव रखा था कि ये मंडल कमीशन रिपोर्ट देने से पहले इसमें पिछड़े और अति पिछड़े का भी प्रावधान होना चाहिए, लेकिन उस समय उसका कोई अध्ययन नहीं किया गया था सामाजिक तौर संस्थान के द्वारा, कोई आधार नहीं था, इसलिए उनकी आपत्ति अपनी उन्होंने दर्ज कराई और रिपोर्ट पेश हो गया. तो सरकार का ये काम एक दृष्टिकोण से प्रशंसनीय है,